एक महत्वपूर्ण समाचार मळी रह्यो छे, नजर करिए। एक वर्ष बाद पण अत्यार सुधी फीनो कोई कायदो बनावामां नथी आव्यो। 430 स्कूलोए कमिटी समक्ष दरखास्त रजू करी हती। सुप्रीमे तमाम स्कूलोने दरखास्त करवानो आदेश कर्यो छे। आपने जणावी दईए, फीना मुद्दाने लई सुप्रीमनी टकोर बाद 88 स्कूलोए दरखास्त पोतानी रजू करी छे। 518 स्कूलोए फी वधारा माटे दरखास्त करी हती। 518 માંથી અત્યાર સુધી માત્ર 251 શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે, બાકીની શાળાઓની ફી હજુ સુધી નક્કી કરવામાં નથી આવી। કાયદો વાલીઓ માટે છે કે પછી શાળા સંચાલકો માટે, તે પણ એક મોટો સવાલ છે, કારણ કે 430 સ્કૂલોએ કમિટી સમક્ષ રજૂઆત કરી હતી। એફઆરસી કમિટી અને સંચાલકો માટે કામ કરતી હોય તેવું પણ અહીંયા લાગે છે। संवाददाता जयंती अमारी साथे जोड़ा छे। जयंती, एफआरसी ना मुद्दा ने लई फरी एक वक्त जे 518 शालाओं दरखास्त करी थी, मात्र 251 शालाओं ने जे फी नक्की करवामां आवी छे, त्यारे अहींया सवाल थाय छे के एफआरसी नो कायदो वालीओ माटे बनावामां आव्यो छे के संचालको माटे? एफआरसी वालीओ ने नहीं परंतु संचालको माटे काम करती होय तेवुं लागी रह्युं छे। સીધી ચોક્કસ જણાવીશ કે છેલ્લા એક વર્ષથી વાલીઓ ગુંચવણમાં છે, કારણ કે વાલીઓને જે જોઈએ છે હજુ સુધી મળ્યું નથી। હજુ સુધી એફઆરસીની જે કામગીરી છે એકદમ ગોકળ ગતિએ ચાલે છે, કારણ કે હજુ સુધી 267 સ્કૂલોની ફી એફઆરસીએ નક્કી નથી કરીને એફઆરસીએ સ્કૂલોને જાણ નથી કરી, એટલે 267 સ્કૂલો એફઆરસીમાં તો આવી ગઈ છે, પણ એફઆરસીની જે કામગીરી છે જે 2017થી કાયદો લાગુ કરવામાં આવ્યો છે, 2017થી આજે 2018 પણ પતવાની તૈયારીઓમાં છે, હજુ સુધી સરકાર દ્વારા એફઆરસી દ્વારા જે સ્કૂલો છે 267 જેટલી એમની ફી નક્કી કરવામાં નથી આવી, એટલે ક્યાંક ને ક્યાંક શંકા અને સવાલો એફઆરસી પર થઈ રહ્યા છે કે એફઆરસી છેલ્લા એક વર્ષથી કાયદો બન્યા છતાં હજુ સુધી કેમ ગોકર ગતિએ કામ કરી રહી છે। જે સ્કૂલો સુપ્રીમમાં ગઈ હતી એ સ્કૂલોએ પણ પોતાની દરખાસ્ત રજૂ કરી ચૂકી છે, છતાં હજુ સુધી એફઆરસીએ એ સ્કૂલોની ફી શું કામ નક્કી કરીને સ્કૂલોને નથી પરત કરી કે એમને એટલી ફી લેવાની છે। સાથે સાથે સીધી સૌથી મોટો સવાલ એ છે કે એફઆરસી ખરેખર કોના માટે બની છે? વાલીઓ માટે બની છે કે સ્કૂલ સંચાલકો માટે? કારણ કે એફઆરસીનું જે કામ છે એ વાલીઓને વિશ્વાસમાં લેવાનું કામ છે। જે સ્કૂલોએ ફી રજૂ કરી છે એફઆરસીમાં, જે સ્કૂલોએ દરખાસ્ત કરી છે, એ સ્કૂલોએ કેટલી ફી માંગી છે, કઈ રીતની ફી માંગી છે, કયા કયા પ્રકારની ફી માંગી છે એ વાલીઓને ખબર નથી। એફઆરસી ડાયરેક્ટ જોયા જાણ્યા વગર સ્કૂલને ફી પાસ કરી આપે છે અને એની વેબસાઇટ પર પણ નથી ચડાવતી કે આ સ્કૂલે આ કારણોસર આવા નિયમો સર આ વસ્તુની પ્રોવાઇડ કરે છે, માટે 1 લાખ રૂપિયા માંગ્યા છે। એટલે એ વાલીઓને જે જાણવું છે, વાલીઓને આજ દિન સુધી એફઆરસી દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। એટલું જ નહીં, એફઆરસી દ્વારા વાલીઓને કોઈ પણ પ્રકારનો પત્ર પણ લખવામાં નથી આવતો, વેબસાઇટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવતી, માત્ર સ્કૂલને પત્ર મોકલવામાં આવે છે, જેથી કરીને અહીંયા સવાલ ક્યાંક ને ક્યાંક એ થાય છે કે એફઆરસી સીધી સંચાલકો સાથે ગોઠવણ કરી રહી છે કે પહેલા ફી ઓછી આપે, સંચાલકો કંઈક એમને વાત કરે, ફી બીજી વખત નક્કી કરી આપે, કારણ કે જે ફી બની છે, જે નિર્ધારણ કાયદો બન્યો છે એ કાયદાનું કામ છે ટ્રાન્સપરન્સી રહેવાનું। હજુ સુધી એક વર્ષ 2017માં કાયદો બન્યો છે, 1 વર્ષ થઈ ગયું છે, છતાં હજુ સુધી એફઆરસી પણ 267 સ્કૂલોની ફી નક્કી કરી નથી આપી શકતી। સીધી સાથે સાથે એ પણ મોટો સવાલ છે કે 2017માં જે ફી નક્કી થઈ છે, જે કાયદો બન્યો છે, 2018માં જે વિદ્યાર્થી ભણવાનું છોડી દીધું છે અને જે સ્કૂલની ફી ઘટ થઈ છે, જે એફઆરસીએ 50,000ના બદલે 40,000 કરી ચૂકી છે, પણ વિદ્યાર્થીએ તો 2017માં 50,000 ભર્યા હતા અને અત્યારે એ વિદ્યાર્થી ભણવાનું છોડી ચૂક્યો છે, તો એ 10,000નું જે માઇનસ છે સ્કૂલ પરત કરશે કે કેમ? વિદ્યાર્થીને એફઆરસી એના માટે કોઈ હેલ્પ ડેસ્ક ગોઠવી છે કે કેમ? કોઈ કોલિંગ નંબર ગોઠવ્યો છે કેમ? એ સૌથી મોટો સવાલ છે, કારણ કે કોઈ પણ સ્કૂલને જ્યારે ફી વધારો કરી આપવામાં આવે છે ત્યારે સ્કૂલ દાદાગીરી કરીને ફી લઈ રહી છે, એમાં ડીઓ પણ કશું કહેતા નથી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કશું બોલતા નથી બાબતમાં। ઘણી એવી સ્કૂલો હતી કે જેમની 2017માં ફી 30,000 હતી અને એફઆરસીએ 40,000 કરી છે, તો વિદ્યાર્થીઓ પાસેથી આગળના વર્ષની ફી માંગવામાં આવી છે અને એમાં સરકાર ચૂપ રહી છે, મૌન રહી છે, તો સવાલ એ પણ છે કે આગળના વર્ષે જે ફી વધારે હતી, જે ઘટાડો કરવામાં આવ્યો છે, એ ફી પરત વિદ્યાર્થીને મળશે કે કેમ? એ સૌથી મોટા મોટો સવાલ છે, એના વિશે આજ દિન સુધી એફઆરસી ચૂપ રહી છે, સરકારે પણ આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી કરી, એટલે સવાલ ક્યાંક એ ઉઠી રહ્યા છે કે એફઆરસી આ જે ફી ધીમે ધીમે કરી રહી છે એનું કારણ એ પણ હોઈ શકે, ક્યાંક ને ક્યાંક 2019 આવી જાય, આખી ચર્ચા આમને એમ ચાલ્યા કરે અને ક્યાંક ને ક્યાંક સંચાલકોને ફાયદો થાય, એટલે સીધી કેટલા બધા સવાલો છે, પણ સાથે સાથે એફઆરસીની જે ટ્રાન્સપરન્સી રહેવી જોઈએ હજુ સુધી રહી નથી, એટલે સૌથી મોટો સવાલ એફઆરસી પર છે। સીધી બિલકુલ જયંતી, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો આપને જણાવી દઈએ, અમારા સંવાદદાતાએ જે પ્રમાણે વાતચીત કરી કે એફઆરસીની જે કામગીરી છે તેના પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે જે ખાનગી શાળાઓ છે તેમની ફીની જે માહિતીઓ છે તે પણ વેબસાઇટ પર પણ દર્શાવવામાં આવી નથી।